શ્રી ગણેશાય નમઃ નવરાત્રિના બીજા દિવસે શ્રવણ કરો દુર્ગા સપ્તશતી સરળ ગુજરાતીમાં અધ્યાય બીજો શ્રી ગણેશાય નમઃ શ્રી દુર્ગાય નમઃ શ્રી દુર્ગા સપ્તશતી બીજો અધ્યાય દેવતાઓના તેથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ વિનિયોગ ઓમ મંત્ર ચરિત્રના વિષ્ણુ ઋષિ છે મહાલક્ષ્મી દેવતા છે ઉષ્ણક્ષંદ છે શાકામરી શક્તિ છે દુર્ગા બીજ છે વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે ધ્યાન હું પરમાસન પર બેસેલા પ્રસન્નવદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાના ભૂજાઓમાં અક્ષમાલા ગદા બાણ વ્રજ પદ્મ ધનુષ કુંડિકા દંડ શક્તિ ખડગ શંખ ઘંટા મધુપાત્ર સોળ પાસ અને ચક્ર ધારણ કરે છે ઓમ રીમ ઋષિ કહે છે અગાઉ સમયમાં દેવતાઓએ અને અસુરો વચ્ચે પૂરા સો વર્ષ સુધી ગોરયુદ્ધ થયું હતું તે માસુરોના સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા તે યુદ્ધમાં દેવતાઓની સેના સુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓ જીતી ઇન્દ્ર બની બેઠો ત્યારે પ્રજાપતિ બ્રહ્માજી આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા દેવતાઓએ મહીસાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો તેમણે કહ્યું હે ભગવાન સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્રમાં યમ વરુણ તથા બીજા દેવતાઓને પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અતિષ્ઠાતા બની બેઠો છે તે દુરાત્મા મહાસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તેઓ અત્યારે મનુષ્યની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે દૈત્યનું આ સગડું અપકૃત્ય અમે તમને કંઈ સંભળાવ્યું હવે અમે તમારા શરણે આવ્યા છીએ તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો આ પ્રમાણનો દેવતાઓનો વચન સાંભળી ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું આ જ પ્રમાણે શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું તે બધા મળીને એક જ તેજ બની ગયું મહાન તેજનો તે પૂંજ જાજવલમાન પર્વત જેવો હતો દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું એકત્રિત થવાથી તે એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું ભગવાન શંકરનું જ તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા વિષ્ણુ ભગવાનના તેજથી તેની પૂજાઓ ઉત્પન્ન થઈ ચંદ્રમાના તેજથી બે સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગનો પ્રાદુર્ભાવ થયો વરુણના તેજથી જનતાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેતથી નીતમ ભાગ પ્રગટ થયો બ્રહ્માના તેતથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની વશુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ આંખો પ્રગટ થઈ સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી ખાન ઉત્પન્ન થયા આ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીનો પ્રાદુર્ભાવ થયો ત્યારબાદ સમસ્ત દેવતાઓએ તેજ પૂંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણો પ્રસન્ન થયા પિનાકધારી ભગવાન શંકરે પોતાના સોળમાંથી એક સોળ કાઢીને તેમને આપ્યું પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરી ભગવતીને અર્પણ કર્યું વરુણે પણ શંખ આપ્યો અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ તથા બાણ ભરેલા બે ભાથા આપ્યા શસ્ત્ર આંખોવાળું દેવરાજ ઇન્દ્રએ પોતાના વ્રજમાંથી વ્રજ ઉત્પન્ન કરીને આપ્યું અને એરાવત હાથી પરથી ઉતારીને એક ગંડ પણ આપ્યો યમરાજે કાળ દંડમાંથી દંડ વરુણે પાસ પ્રજાપતિએ સ્ફટિક આક્ષમાળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું સૂર્ય પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું કાળે તેમને ચમકતી દેઢાલ અને તલવાર આપી શેર સમુદ્રએ ઉજ્જવળ હાર તથા ક્યારેક જીણ ન થનારા બે દિવ્ય વસ્ત્ર આપ્યા અને એ તેમણે દિવ્ય ચૂડા બે કુંડળ કળા ઉજ્જવળ ચંદ્ર બધા બાવો માટે કેયુર બે પગો માટે નિર્મળ નું પૂર કળાની સુંદર હાંસળી અને બધા અંગોમાં પહેરવા માટે રત્નોની બનેલી વીટીઓ પણ આપી વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશું આપ્યું એ સાથે અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેક કવચ આપ્યા આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેક નહીં કરમાતા કમળોની માળા આપી જલ્દીએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા ધનાધિપતિ કુબેરે મંત્ર ભરેલું પાન પાત્ર આપ્યું તથા સમસ્ત નાગોના રાજા શેષ કે જેવા પૃથ્વી ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી ઘર આપ્યો આ પ્રમાણે અન્ય દેવતાઓ પણ આભૂષણો અને અસ્ત્ર શસ્ત્ર આપીને દેવીનું સન્માન કર્યું ત્યારબાદ તેમણે વારંવાર અટાશ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી તેમના ભયંકર અવાજથી સગળું આકાશ ગુંજી ઉઠ્યું દેવી અત્યંત મોટા અવાજે કરેલા તે સિંહ ગર્જના ક્યાં સમાઈ શકી નહીં તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્ર કંપી ઉઠ્યો પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હલવા લાગ્યા તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું દેવી તમારી જય થાવો એ સાથે જ મહાઋષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી ત્યારે સમસ્ત ત્રણે લોકોને ખડબડી ઉઠેલા જોઈને દેત્યો પોતાની સેનાને કવચ વગેરેથી સુસજ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો આ આ શું થઈ રહ્યું છે પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલા તે સિંહ અર્જનાના લક્ષ્ય કરીને ઘસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકમાં અજવાળા રહ્યા હતા તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી માથા પરના મુગટથી આકાશના રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકરાવથી સાતે પાતાળોને ખળભળાવી રહ્યા હતા તે દેવી પોતાની હજારો પૂજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા ત્યારબાદ તેમની સાથે દેતો યુદ્ધ આરંભી દીધું અનેક પ્રકારના શસ્ત્રસ્ત્રો પ્રારોથી સઘળી દિશાઓ દેવતીમાન થઈ રહી શિક્ષુર નામનો મહાનસુર મહિષાસુરનો સેનાપતિ હતો તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામર્પણ અને દેતોને ચતુરંગી સેના સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો ઉત્ગ્ર નામના મહાદેવ્ય સાઠ હજાર રઠારૂટસુરો સાથે આવીને કમસણ મચાવ્યું મહાહનુ નામના દૈત્ય એક કરોડ રથારૂથ અસુરોને સાથે યુદ્ધ કરવા લાગ્યો જેના રૂવાળા તલવાર જેવા તીક્ષણ હતા તે અસિલોમાં નામેનો મહાદૈત્ય પાંચ કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો સાત લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલા બાસ્કલ નામ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ એક કરોડ રથારૂટ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો પાંચ અરબ રથારૂઠ અસુરોથી ઘેરાયેલા બિડાલ નામના દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો આ સિવાય બીજા પણ હજારો મહાદેત્યો રથો હાથીઓ અને ગોળાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા મહીસાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો હાથીઓ અને ગોળાવાળી સેના સાથે ઘેરાયેલો ઊભો હતો તે બધા દેત્યો તોમર ભીણપાલ શક્તિ મશરૂ પરશુ વગેરે અસ્ત્રો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા કેટલાક દેતીયો તેમના પર શક્તિનો પ્રહાર કર્યો કેટલાકે પાક પેચ્યા તો બીજા કેટલાકે દેત્યોના ખડગ પ્રહાર કરી દેવીને મારી નાખવાના પ્રયત્ન કર્યા દેવીએ પણ ક્રોધે ભરાઈ રમત રમજમાં પોતાના અસ્ત્ર વૃષ્ટિ કરીને તે દેત્યોના તે સમસ્ત અસ્ત્ર કાપી નાખ્યા તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેસ માત્ર પણ નામો નિશાન ન હતું દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દેત્યોના શરીરો પર અસ્ત્ર જડી વરસાવી રહ્યા હતા દેવીનું વાનસી પણ ક્રોધે ભરાઈને પોતાળી કેસવાળા ઝુલવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચારતો હતો કે જેણે જંગલમાં દાવા નળ ફેલાઈ રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં સાથે યુદ્ધ કરતા દેવી અંબિકા જેટલા નિશ્વાસ છોડ્યા હતા બધા તત્કાળ સેંકડો હજાર ગણ રૂપ પ્રગટ થયા પરસુ વડે અસુરોને સામને કરવા લાગ્યા દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા તે સંગમરૂપી રૂપી મહોત્સવમાં કેટલાક ગણો મૃદંગ વગાડી રહ્યા હતા ત્યારબાદ દેવીએ ત્રિશૂળ ગદા અને શક્તિના વર્ષા કરી તથા ખડગ વગેરે આયુધો દો સેંકડો મહાદેત્યોનો સંહાર સહાર કરી નાખ્યો કેટલાકને ભયંકર ઘંટનાથથી મૂર્છિત કરીને મારી નાખ્યા ઘણા બધા દેત્યોને પાસથી બાંધીને ધરતી પર ઘસેડ્યા કેટલાક દેતીઓ તેમને તીક્ષણ તલવારના પ્રહારથી બબે ટુકડા થઈ ગયા કેટલાકે ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા કેટલાક મુસણના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા કેટલાક દેત્યો સૂરથી છાતી ફાટી જવાના કારણે ધરતી પર ઢગલો થઈ પડ્યા તે તેરણભૂમિમાં બાબાણોના સમૂહ વરસાદથી કેટલાક અસરોની કમરો તૂટી ગઈ બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોને ત્રાસ આપતા દેત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા કેટલાક ના છીનભીન થઈ ગયા કેટલાકની ગરતનો કપાઈ ગઈ કેટલાક તેત્યોના માથા કપાઈ કપાઈને પડવા લાગ્યા કેટલાક અસુરના શરીર મધ્ય ભાગે ગયા કેટલાક મહાદેવો કપાઈ જવાથી પૃથ્વી પર ડળી પડ્યા કેટલાય દેવીના એક હાથવાળા એક પગવાડા અને એક આંખવાડા કરીને બબે ટુકડાઓમાં વેરાઈ નાખ્યા કેટલાક તેતેના માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ગળના રૂપમાં સારા સરા યુદ્ધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા બીજા ગણો યુદ્ધવાદીઓમાં નાચતા હતા કેટલાક માથા વગરના ગળ હાથોમાં ખડક શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદેવ થોભો ઊભા રહો કે તો દેવીને યુદ્ધ માટે પડકારતા હતા જ્યાં ભયંકર યુદ્ધ થઈ રહ્યો હતો ત્યાં ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો હાથીઓ ગોળા તેમજ અસુરોની લાશો એવી પથરાઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું દેતીઓની સેનામાં હાથીઓ ગોળાઓ અને અસુરોના શરીરમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો તેથી થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી જગદંબાએ અસુરોના વિશાળ સેનાને સણબળમાં નાશ કરી દીધો બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લા કુકડાના મોટા ઢગલાને આગ થોડી ક્ષણમાં ભસ્મ કરી દે છે અને તે સિંહ પણ પોતાની કેસવાળી ઝુલાવી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દેતીઓના શરીરમાંથી જાણે તેમના પ્રાણ વેડતો રહેતો હોય ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદેતીઓની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા શ્રી માર્કંડે પુરાણમાં સાર્વિક મનવંતર કથા અંતર્ગત દેવી મહિષાસુર સૈન્ય વધનામનો બીજો અધ્યાય સંપૂર્ણ